राजकोट जिलाना धोराजी शहर कांग्रेस समिति द्वारा आज रोज धोराजी शहर नू इलेक्ट्रिक स्मशान गृह नी भट्टी बंद छे तेने तात्कालिक चालू करवा माटे प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवी रामधुन बोलावी रोष व्यक्त कर्यो। जिंदगी नो अंतिम विसामो एटले स्मशान, मृत्यु बाद स्मशान मां अंतिम क्रिया करवामां आवे छे त्यारे धोराजी नगरपालिका संचालित स्मशान गृह नी इलेक्ट्रिक भट्टी छेल्ला घणा समय थी बंद हालत मां छे, तेथी अंतिम संस्कार करवा माटे हाल लाकड़ा नो उपयोग करीने अंतिम क्रिया करवामां आवे छे, पण लाकड़ा मां भेज अथवा पलड़ेला होय तेथी अंतिम संस्कार करवामां घणी तकलीफ अने मुश्किलीओ सहन करवी पड़ी रही छे। अंतिम संस्कार ना लाकड़ाओ मां डीजल पेट्रोल नो उपयोग करी अंतिम क्रिया करवी पड़ी रही छे, तेथी हिंदू धर्म तेमज समाज नी धार्मिक लागणीओ दुभाय। इलेक्ट्रिक स्मशान गृह की भट्टी घना समय थी बंद हालत में हो धोराजी की जनताओं ने मुश्किल सहन करने वो आयो है। आज रोज धोराजी शहर कांग्रेस समिति द्वारा धोराजी में आये स्मशान गृह की इलेक्ट्रिक भट्टी तात्कालिक चालू करते आज रोज धोराजी प्रांत अधिकारी ने आवेदन पत्र पाठी घोर निंद्रा में सूतेला तंत्र ने जगाड़वा प्रांत कचेरी रामधुन बोला रोष व्यक्त कर। રજૂઆત કરેલી છે, ચીફ ઓફિસર સાહેબ ને રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાન દેતું નથી। જે મૂત્રે આવે એને બારવા માટે લોકો લાકડાનો ઉપયોગ કરે પણ લાકડા ભીના જેવા હોય તો સળગતા નથી, એટલે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવો પડે છે, એ બહુ દુઃખની બાબત છે। આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને રામધૂન બોલાવવાના અને એને સરકારશ્રીની આંખ ખુલે એવો અમારા પ્રયત્ન છે। સરકાર વાતો કરે છે, સરકારના બેઠેલા પ્રતિનિધિઓ હિન્દુત્વની વાતો કરે છે પણ હિન્દુ સંસ્થાનમાં જે ભઠ્ઠી બનશે એના માટે કોઈ ધ્યાન દેતું નથી। ધોરાજી શહેરની અંદર આવેલ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી છેલ્લા ઘણા લાંબા સમયથી હાલતમાં છે। આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ચાલુ કરવામાં આવતી નથી। હિન્દુ વિચારધારાવાળી સરકાર અને હિન્દુ વિચારધારાના ચૂંટાયેલા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓ ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ઘણા સમયથી બંધ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી। આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ તાત્કાલિક ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે બધા આવેદનપત્ર આપ્યું છે અને રામધૂન બોલાવી અને સરકારને આગ ઉગાડવાના પ્રયત્ન કરેલ છે। એટલે એમાં જો પ્રોબ્લેમ થોડો એવો છે કે જે ભઠ્ઠી છે એ લગભગ 10-11 વર્ષ જૂની છે આપણે, એટલે એના માટે આપણે એને વારંવાર રિપેરિંગ કરાવવા છતાં પણ એ બગડી જાય છે, તો એના માટે આપણે એક વૈકલ્પિક ધોરણ એવો એક નિર્ણય કર્યો છે કે ગેસ આધારિત ભઠ્ઠી આપણે ચાલુ કરીએ અને એના માટે સરકારમાં દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી છે અને ગ્રાન્ટ આવશે એ રીતે મંજૂર થઈને આવી પણ જશે। અને હાલ પૂરથી જે તમારી વાત સાચી છે, ઘણા સમયથી બંધ છે એટલા માટે એના માટે જ વૈકલ્પિક આપણે વ્યવસ્થા એ રીતની કરી છે। અને પ્લસ કે બીજી બાજુ જો લાકડાની વાત કરીએ તો લાકડા પણ પૂરતા પ્રમાણમાં હાલ તે ઉપલબ્ધ જ છે, એટલે થોડી ત્યાં રાહ તો જોવી પડશે, ગ્રાન્ટમાંથી મંજૂર થઈને આવે ત્યાં સુધી થોડીક રાહ જોવી પડે એમ છે। ને હાલ પૂરતું રિપેરિંગ નહીં, કેમ કે વારંવાર રિપેરિંગ કરવા છતાં પણ એ બગડી જ જાય છે, એટલે આપણે એનો પરમાનન્ટ ઉપાય એવો જ કાઢ્યો છે કે ગેસ આધારિત જ ત્યાં ચાલુ થઈ જાય। કંઈ શ્યોર એવું ટાઈમ લાઈન એવું કંઈ ના કહી શકે કે કેટલા ટાઈમમાં થશે, પણ આપણે વહેલી તર કંઈ ફોલોઅપ લઈને એનું કરાવી દઈશું અને મીન વાઇલ ત્યાં સુધી આપણે એક લાકડાથી જ ચલાવીએ એ રીતનું કરીશું। ને લાકડા ભીના હોય છે, વરસાદ ત્યારે પડે, હમણાં જે 2 દિવસ પહેલાં થયો વરસાદ એના કારણે એવો થોડો પ્રોબ્લેમ રહ્યો હતો, બાકી એને પ્રોપર સ્ટોરેજ ફેસિલિટી અવેલેબલ જ છે એટલે એવું કંઈ મેજર ઇશ્યુ નથી। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।